વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. તો અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર વધુ એક અકસ્માત થયો છે. ઇસ્કોન બ્રિજના છેડે એક ભિક્ષુકનું મોત નિપજ્યું છે. ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. પગના ભાગ ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. જોકે અકસ્માતમાં મોત કે પછી પટકાઈ જવાથી તેની તપાસ હાલ થઈ રહી છે. વધુ એક અકસ્માત થયો છે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર, જેમાં એક ભિક્ષુકનું મોત નિપજ્યું છે. ઇસ્કોન બ્રિજના છેડે એક ભિક્ષુકનું મોત નિપજ્યું છે. જોકે અગાઉ પણ અકસ્માત થયો હતો અને આજે વધુ એક અકસ્માત થયો છે. જોકે હાલ તો પોલીસ તપાસ થઈ રહી છે. પગના ભાગે ઇજાના નિશાન પડી આવ્યા છે. અકસ્માતમાં મોત થઈ કે પછી પટકાઈ જવાથી મોત થયું છે તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ વધુ એક અકસ્માત અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર, કે જ્યાં ઇસ્કોન બ્રિજના છેડે અકસ્માત થયો છે. એક ભિક્ષુકનું ઘટના સ્થળે જ મોત થયું છે. પોલીસે તપાસ હાથ ધરી છે. પગના ભાગેથી ઇજાના નિશાન મળી આવ્યા છે. જોકે પટકાઈ જવાથી મોત થયું છે તેને લઈને પોલીસ હાલ તપાસ કરી રહી છે. વધુ એક અકસ્માત અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયો છે. જોકે અગાઉ પણ એક અકસ્માત થયો હતો, જેના કારણે 9 લોકોના જીવ ગયા હતા. અને આજે વધુ એક અકસ્માત થયો છે. જોકે હાલ તો પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજના છેડે અકસ્માત થયો છે. અમદાવાદની શાળાઓમાં ડીઈઓએ શિક્ષણ નિરીક્ષકોને સરપ્રાઇઝ ચેકિંગ કરવાના આદેશ આપ્યા છે. અભ્યાસ સમયે ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓને લઈને ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે. જ્યારે શહેરની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પુરાતી હોવાનું પણ સામે આવતા તપાસ તેજ કરવામાં આવી છે. બાળકોની ખોટી હાજરી પુરાય છે કે કેમ તેને લઈને હાલ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. તેમાંથી એક છે ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ઓખાથી બેટ દ્વારકા જવા માટે અત્યારે ફેરી બોટની મદદથી જવું પડે છે, પરંતુ હવે રૂપિયા 978 કરોડના ખર્ચે આ સિગ્નેચર બ્રિજ બનવા જઈ રહ્યો છે. આ બ્રિજની 92% ભૌતિક કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જોકે ઓક્ટોબર 2023ના અંત સુધીમાં આ બ્રિજ પૂર્ણ થાય તેવી તૈયારી છે. વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢ શહેર પોતે જ એક ઐતિહાસિક ખજાનો છે. આજની આ પેઢી આ ઇતિહાસથી વાકેફ થાય તે માટે સરદાર ગેટમાં એક આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે. સરદાર ગેટનું કામ પૂર્ણ થતાં ખાનગી એજન્સીને આર્ટ ગેલેરીનો કોન્ટ્રાક્ટ આપી આર્ટ ગેલેરી ઊભી કરાઈ છે. આ ગેલેરીમાં દામોદર કુંડ, અશોક શિલાલેખ, ભવનાથ તળેટી, બહાઉદ્દીન કોલેજ, મહાબત મકબરો વિશે માહિતી આપવામાં આવી છે. સાથે જૂનાગઢના ખ્યાતનામ કલાકારોએ બનાવેલા અદ્ભુત ચિત્રોને પણ અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. ઉપરકોટ કિલ્લાના ઇતિહાસના અને નિર્માણને દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવશે. આ ગેલેરીનો તમામ લોકો લાભ લઈ શકે તે માટે 20 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. જ્યાં જૂનાગઢના જૂના જૂના જે ઇમારતો છે એમની આખી તસવીરો અને હિસ્ટ્રી જોવા મળે છે. એની સાથે સાથે પબ્લિક જે ઘણા બધા સમયથી રાહ જોઈ રહી હતી કે ભાઈ ઉપરકોટનું 3 વર્ષ રિનોવેશન ચાલ્યું, હવે કેવું દેખાતું હશે, તો એનો પણ એક સરસ લાંબો વિડીયો અહીંયા બતાવવામાં આવે છે. જામનગરમાં બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં ચાલતી અખંડ રામધૂન આજે 60 વર્ષમાં પ્રવેશ કર્યો છે. બાલા હનુમાન મંદિરમાં શ્રી રામ જય જય રામની અખંડ રામધૂન 24 કલાક ચાલતી રહે છે. બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે પણ પૂર્તિ બાંધી પ્રેમ ભિક્ષુજી મહારાજે 1 ઓગસ્ટ 1964 રોજ રામધૂન શરૂ કરી હતી. પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા 1 ઓગસ્ટ 1964 ના રોજ અહીં બાલા હનુમાન સંકીર્તન મંદિર જામનગર તળાવની પાળ ખાતે અખંડ રામધૂનનું શરૂઆત થયેલી, જે આજરોજ 60મા વર્ષમાં પ્રવેશી રહેલ છે. અને આ 60મા વર્ષમાં અખંડ રામધૂન જ્યારે પ્રવેશી રહી છે ત્યારે ખૂબ ખુશીની વાત છે કે આપણે સૌ દેશવાસીઓ પ્રત્યે આશીર્વાદ રહે ભગવાનના, ઈશ્વર બાલા હનુમાનના
અને પ્રેમ ભિક્ષુજી મહારાજના એટલી જ પ્રાર્થના. છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલા શ્રી બાલાહનુમાન સંકીર્તન મંદિરે ચાલી રહેલી શ્રીરામ જય રામ જય જય રામની અખંડ રામધૂન છે, જેને 21548 દિવસ થયા છે, એટલે કે આ રામધૂન આજે 60મા વર્ષમાં પ્રવેશી રહી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, બાલાહનુમાન સંકીર્તન મંદિર કે જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે, ત્યાં વહેલી સવારથી જ જે પ્રકારે ભક્તો છે તે ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. આ જે બાલાહનુમાન સંકીર્તન મંદિર છે, 24 કલાક અખંડ રામધૂન છે તે ચાલતી હોય છે. ખાસ કરીને તડકો છાંયો કે ભૂકંપ વાવાઝોડાના સમયથી પણ આ રામધૂન છે તે બંધ નથી રહી, જેને લઈને આ રામધૂનને ખાસ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. હાલ આ રામધૂનનો 59 વર્ષ પૂરા કરી 60મા વર્ષ પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે રાત્રે મહાઆરતી સહિતના ત્રિવિધ કાર્યક્રમો પણ યોજાયા છે. અખંડ રામધૂનને કારણે જામનગરનું આ મંદિર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે, ત્યારે દેશ અને વિદેશમાંથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. કિંજલ કારસોડિયા, વિજય ગુજરાતી, જામનગર.